नमस्कार, संदेश न्यूज जो रहा छो आप तमारी साथे सत्यनी साथे अने तमाम न्यूज अपडेट साथे हूँ जंखना दवे। सौ प्रथम बात वरसाद ने लईने करिए तो भारे वरसाद वच्चे चेन्नई फरी एक वार जड़बंबाकार जेवी परिस्थिति में छे। शहरभर में घूंटण समा पाणी भराई जता लोकोने भारे हालाकीनो सामनो करवानो वारो आव्यो छे। नीचाणवाळा अनेक विस्तारों में तळाव जेवा दृश्यो सर्जाया छे, त्यारे बंगाळनी खाड़ी पर लो प्रेशर डिप्रेशन में फेरवाना कारणे थईने भारे वरसाद पड़ी रह्यो छे। चेन्नई अने कांचीपुरम में अने साथे ज तिरुवल्लूर अने चेंगलपट्ट में पण आजे शाळा अने कॉलेजो बंद राखवामां आवी छे। भारे वरसादने पगले मद्रास हाईकोर्टे आजे बंद आप्यो छे। चेन्नई आवती जती लांबा अंतरनी ट्रेनो पण रद्द करवामां आवी छे, क्यां तो पछी तेने रीशेड्यूल करवामां आवी छे। आजे पण चेन्नईमां भारे वरसादने लईने हवामान विभाग द्वारा रेड एलर्ट आपवामां आव्यु छे, त्यारे अनेक जे नीचाणवाळा विस्तारो छे ते लोकोने पण एलर्ट करवामां आव्या छे। तो शाळा कॉलेजो ने पण हाईकोर्ट थी रजा आपी देवामां आवी छे। हाईकोर्ट में पण आजे रजा आपवामां आवी छे। आ दृश्य आप जोई रह्या छो, सतत वरसादना कारणे थईने लोकोने हालाकीनो सामनो करवानो वारो आवी रह्यो छे। फरी एकवार चेन्नईमां लोकोने वरसादी पाणीना कारणे थईने तकलीफोनो सामनो करवानो वारो आवी रह्यो छे। चेन्नई आती जती लांबा अंतरनी ट्रेनो रद्द करवामां आवी छे अने केटलीक जे अन्य ट्रेनो छे तेने रीशेड्यूल पण करवामां आवी छे। त्यारे हजी पण जे चेन्नईवासीओ छे ते लोकोमां चिंता छे कि हजी पण हवामान विभाग द्वारा हजी वरसादने लईने रेड एलर्ट आपवामां आव्युं छे, जेने लईने चेन्नईवासीओमां अत्यारे हाल चिंता जोवा मळी रही छे। कारण के स्थानिको जे छे ते ज्यां नजर करे त्यां मात्र पाणी ज पाणी नजरे पड़ी रह्युं छे, जेने लईने બાળકોને હાલાકી ન પડે તે માટે થઈને શાળાઓ અને કોલેજોને પણ રજા આપી દેવામાં આવી છે, સાથે જ હાઈકોર્ટમાં પણ રજા આપવામાં આવી છે। આસપાસના જે અન્ય વિસ્તારો છે, ચેન્નઈ, કાંજીપુરમ અને અન્ય વિસ્તારોમાં પણ અત્યારે હાલ વરસાદને કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની આ ટીવી સ્ક્રીન પર। ચેન્નઈના આ દ્રશ્યો કે જ્યાં વાહન ચાલકોને પણ આ વરસાદી પાણીમાંથી જ પસાર થવું પડે તે પ્રકારની અહીંયા સ્થિતિ સર્જાઈ છે। અનેક જે વિસ્તારો છે ચેન્નઈના, અનેક વિસ્તારોમાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિ છે, કારણ કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય, આ વરસાદી પાણીમાંથી પસાર થવા હાલ મજબૂર બન્યા છે અને વધુ લોકોને હાલાકી ન પડે એટલા માટે થઈને એક મહત્વના નિર્ણય પણ કરવામાં આવ્યા છે। હજી પણ આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તેના કારણે થઈને રેડ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે, જેથી કરીને લોકો સતર્ક રહે, એલર્ટ રહે તે ખૂબ જ જરૂરી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઘૂંટણસમા અહીંયા પાણી ભરાયેલા છે। આસપાસના અનેક જે વિસ્તારો છે એ બધા જ વિસ્તારોની સ્થિતિ અત્યારે હાલ કંઈક આવી છે। કેટલાક વાહન ચાલકોને પોતાના જ વાહનો રોડ રસ્તા પર મૂકીને જવું પડે તેવી પણ સ્થિતિ સર્જાય છે, કારણ કે કેટલાક વાહનો બગડ્યા છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે થઈને ટ્રાફિકના પણ દ્રશ્યો અહીંયા સર્જાયા છે। શાળાઓ અને કોલેજો સાથે જ હાઈકોર્ટમાં પણ રજા આપી દેવામાં આવી છે। હજી પણ આગામી દિવસોમાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો હાલ આ દ્રશ્યો કે જ્યાં લોકો જે રાહદારીઓ છે તે લોકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, પોતાના ઘરની બહાર નીકળવું લોકોને મુશ્કેલ થઈ રહ્યું છે, ત્યારે મહત્વનું છે કે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચેન્નઈના આસપાસના અન્ય વિસ્તારોના આ દ્રશ્યો છે કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે।